એ ઠગ નહીં માં ઠગ છે એ આ રાજ્યની અંદર મફતની ઓફર કરવાનો પ્રયત્ન કરે છે એ ગુજરાતી છે કે જે હાથ લંબાવે તો આપવા માટે લંબાવે માંગવા માટે ક્યારે હાથ નહીં લંબાવે એને મફતનું કશું ખપતું નથી એને મફતની ઓફર આપવાથી તમને કોઈ મત આપવાના નથી એમણે એવું કહ્યું છે કે ગુજરાતની જનતા મફત યુ લે એટલે તમે વીજળી બિલ ફ્રી લો છો તમે પેટ્રોલ એલાઉન્સ ફ્રી લો છો તમે ફોનનું બિલ ફ્રી લો છો તમે તમામ મેડિકલ સુવિધા ફ્રી લો છો તમારા દીકરાઓ માટે તમે બધી વ્યવસ્થાઓ ફ્રી લો છો તમારા ઘર પરિવાર માટે તમે ફ્રી લો છો અને ગુજરાતની જનતાના ટેક્સ પૈસા તમે ફ્રી લો છો એનો કોઈ વાંધો નથી અને ગુજરાતની જનતાને કોઈ ફ્રી આપવાની વાત કરે એના ટેક્સના પૈસા તો તમને પીડા થાય છે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટીઓએ શરૂ કરી દીધી છે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિવિધ મુદ્દે એકબીજાને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર એક કાર્યક્રમમાં કટાક્ષ કર્યો હતો જેના પર ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અહિયાં જાય તેમ કેટલીક પાર્ટીઓના આગેવાનો પણ આવી જતા હોય છે લોકોને ખબર પડે કે દિલ્હીમાં ઠંડી આવે છે અને એ વ્યક્તિ એ ઠગ નહીં માં ઠગ છે એ આ રાજ્યની અંદર મફતની ઓફર કરવાનો પ્રયત્ન કરે છે મેં એને જાર મંચ પરથી કહ્યું છે અને આજે પણ તમારા માધ્યમથી એને કહેવા માંગુ છું ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે ગુજરાત પ્રદેશ એની એક વિશિષ્ટતા છે અને ગુજરાતીઓની પોતાની પણ એક વિશિષ્ટતા છે એ ગુજરાતી છે કે જે હાથ લંબાવે તો આપવા માટે લંબાવે માંગવા માટે ક્યારે હાથ નહીં લંબાવે એને મફતનું કશું ખપતું નથી એને મફતની ઓફર આપવાથી તમને કોઈ મત આપવાના આજે ફરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલજીએ ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે એમણે એવું કહ્યું છે કે ગુજરાતની જનતા મફતયું નહીં લે એટલે તમે વીજળી બિલ ફ્રી લો છો તમે પેટ્રોલ એલાઉન્સ ફ્રી લો છો તમે ફોનનું બિલ ફ્રી લો છો તમે તમામ મેડિકલ સુવિધા ફ્રી લો છો તમારા દીકરાઓ માટે તમે બધી વ્યવસ્થાઓ ફ્રી લો છો તમારા ઘર પરિવાર માટે તમે ફ્રી લો છો અને ગુજરાતની જનતાના ટેક્સ પૈસા તમે ફ્રી લો છો એનો કોઈ વાંધો નથી અને ગુજરાતની જનતાને કોઈ ફ્રી આપવાની વાત કરે એના ટેક્સના પૈસા તો તમને પીડા થાય છે તમે ગુજરાતની જનતાની માફી માંગો અને બીજું તમે કહ્યું કે ઠગ આવશે ગુજરાતમાં ફરી તો સાત વર્ષ પહેલાં જે ઠગો હતા એ ક્યાં ગયા છે મોટા મોટા ઠગો કોણ છે ચેક કરી લો ગૂગલ કરીને આજે તમે મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી સાડા ત્રણસો રૂપિયા ગેસના સિલિન્ડરનો વિરોધ કરતા હતા આજે ફરીથી પચાસ રૂપિયા આવડ કાઢીને હજાર રૂપિયા સિલિન્ડર પહોંચાડ્યું છે તમે વીજળી ઓછી કરવાની વાત કરી હતી બિલની તમે પેટ્રોલ ડીઝલ નો વિરોધ કરતા હતા ત્યારે એકસો દસના ફાયદા ગણાવો છો તમે સારી સ્કૂલો આપી નથી શકી તમે સારા હોસ્પિટલ આપી નથી શકતા તો તમારાથી મોટું થક કોણ છે ગુજરાતની જનતાની તમે માફી માંગો ને ગુજરાતની જનતા તમને આનો જવાબ આપશે વિધાનસભાની ચૂંટણીમાં તમને જે અહંકાર આવી ગયો છે તમે જે વારંવાર ગુજરાતની જનતાનું અપમાન કરો છો તમે ભગવાન કૃષ્ણનું અપમાન કર્યું તમે એની માફી માગવા જે દ્વારકા ગયા નથી એટલે આ ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે અને તમે સ્વાભાવિક છે કે જ્યારે ગુજરાતી ન હો બિનગુજરાતી હો ત્યારે તો ગુજરાતની સંસ્કૃતિની તમને ખબર ન હોય સ્વાભાવિક છે એટલા માટે આ ગુજરાતની જનતાની તમે અપમાન કર્યું છે એની માફી માંગો અને બીજીવાર આવા નિવેદનો મફતીઓ મફત્યુ આપી અને તમે ગુજરાતની જનતાનું અપમાન ના કરતા નહીં તો તમને બહુ વ્યવસ્થિત ગુજરાતની જનતા તમને પાઠ ભણાવશે જય હિન્દ જય ભારત